અમીરગઢના એક ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી નવી રાહ ચીધી. ગયા વર્ષે સિઝનમાં 140ના ભાવથી 70 કિલોનું ફ્રૂટ વેચ્યું. બનાસકાંઠાના અંતરિયાળ અને મુખ્ય ખેતી પર આધારિત અમીરગઢ તાલુકામાં ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકો વસવાટ કરી રહ્યા છે. ડુંગરાળ વિસ્તાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં જમીન એકંદર જ સારી હોવાથી બધા પ્રકારની ખેતી કરવામાં આવે છે. સિઝનેબલ પાકો દરેક ઋતુમાં જોવા મળે છે અને સારા પ્રમાણમાં ઉપજ પણ થાય છે. અમીરગઢના એક ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી નવી રાહ ચીંધી. ગયા વર્ષે સિઝનમાં 140ના ભાવથી 70 કિલો ફૂડ વેચ્યા, પરંતુ છેલ્લા 4 વર્ષથી કુદરતી આફતો આવતા નાના ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ ગયેલ છે. આથી હવે આ પંથકના ખેડૂતો બાગાયતી અને સિઝનેબલ શાકભાજીની ખેતી તરફ આકર્ષાયા છે. અમીરગઢના ખેડૂત દિનેશભાઈ પટેલ દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવી છે, જે બનાસકાંઠા જિલ્લામાં ભાગ્યે જ કરવામાં આવતી હોય છે. દિનેશભાઈ પટેલે પોતાના ખેતરમાં 2 વર્ષ પહેલા એક સંબંધી દ્વારા ડ્રેગન ફ્રૂટ ખેતી કરેલ હતી, જેમાં તેઓએ 2.5 વીઘામાં 2800 જેટલા છોડવાઓ રોપેલ હતા અને દર 4 છોડવામાં 1 થાંભલો ઉભો કરવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટની જોડે વચ્ચેની જગ્યામાં ઘઉં મગફળી જેવા પાકો પણ લઈ સારી ઉપજ મેળવી રહ્યા છે. ગયા વર્ષે રૂપિયા 140 ના ભાવે કંપનીના માણસો ઘરે બેઠા ડ્રેગન ફ્રૂટ લઈ ગયા. 1 થાંભલા પાછળ છોડની વાવણી સહિતનો અંદાજિત ખર્ચ રૂપિયા 1000 થયો હતો, જેથી છોડ જમીન પરના પડતા ઉપર તરફ ફેલાય. દર છોડ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવામાં આવેલ છે. આ વચ્ચેની જગ્યાનો સદુપયોગ કરી તેઓએ ગયા વર્ષે 15 બોરી ઘઉં લીધા હતા અને આ વખતે મગફળી વાવી છે. આ સિવાય અન્ય કઠોળ ઢોર માટે ઘાસ પણ વાવવામાં આવે છે. ગઈ સિઝનમાં ખેડૂતે 2 વર્ષની મહા જહેમત બાદ માત્ર 70 કિલો પાક જ ઉપજ્યો હતો, જેથી ખેડૂતને થોડી નિરાશા હાથ લાગી હતી. પરંતુ ખેડૂતના ઈરાદા મક્કમ હતા. તેમણે જણાવ્યું હતું કે લગભગ 25 વર્ષની ખેતી છે અને હજુ 1 જ વાર પાક આવ્યો છે. સમય જતાં આગળના સમયમાં આનાથી વધુ અને સારો પાક ચોક્કસ મળશે તેવી આશા અને ભરોસો દેખાડ્યો હતો. મારું નામ દિનેશભાઈ પટેલ, અમીરગઢ, નૂતન ફાર્મ. અમે અગાઉ કોમર્શિયલ ખેતી કરતા, મગફળી છે, કપાસ છે, એરંડા છે, એરંડાનો પલોટ કરતા, કપાસનો પલોટ કરતા, અને અમને ઈચ્છા થઈ બાગાયત તરફ વળવાની. એટલે અમે બીજી તપાસ કરતા અમને આ ડ્રેગન ફ્રૂટની અમારે એક સંબંધીએ સલાહ આપી અને ડ્રેગન ફ્રૂટ 2 વર્ષ અગાઉ વાવેતર કરેલું છે, 2 વર્ષથી. અને 2 વર્ષમાં અમને 40 કિલોનું ઉત્પાદન મળ્યું છે 2 વર્ષ પછી. હવે સારું લાગે છે એવું દેખાય છે. ને આ 20-25 વર્ષની ખેતી છે અને આમાં જો સફળ થાય તો સમગ્ર ખેતરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરીશું તેવું જણાવ્યું હતું. ગયા વર્ષે રૂપિયો 140ના ભાવે કંપનીના માણસો ઘરે બેઠા ડ્રેગન ફ્રૂટ લઈ ગયા હતા, જેથી તેમને આ ખેતીમાં વધુ આનંદ અને ભરોસો છે અને તેમણે બીજા ખેડૂતોને પણ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનું જણાવ્યું હતું. અમીરગઢના ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી સારી આવક કરતા અન્ય ખેડૂતોને પણ આકર્ષ્યા છે. અશોક રણાવાસિયા, ZSTV, બનાસકાંઠા.